श्री सदगुरु जीवन जी महाराज की जय। नामदेव कबीर की Hare Krishna।
चा सगाईक तयाम तमे मने चरणों थी दूर हवे करशो સદગુરુની વિશ્રામાં આજે પવિત્ર શ્રાવણ માસમાં પરમાત્માના દિવ્ય ગુણગાનનું સ્મરણ કરવા માટે સર્વભક્તોના અંતઃકરણમાં વસેલ પરમાત્માના એ પરમ તત્વને હૃદયથી બિરદાવતા સદગુરુ શ્રી શૈલેષચંદ્ર મહારાજના ચરણોમાં વંદન. પરમાત્માની સદગુરુની પરમ કૃપાને હૃદયંગમ કરતા અધ્યારૂજી મહારાજના 28 પવિત્ર કીર્તન ધારાને સત્સંગ પારાયણના રૂપમાં અતિ આનંદ સાથે બીજા વિશ્રામને જ્યારે આપને હૃદયંગમ કરવા માટે ઉપસ્થિત બન્યા છે ત્યારે ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સર્વભક્તજનો, સર્વ વડીલગણોને અંતઃકરણપૂર્વક સૌ ભક્તોને રામ કબીર. જન્મદાત્રી માતૃસત્તાના ચરણોમાં વંદન. રામગંગા પરિવાર, પૂજ્ય કાકાશ્રી, કાકીશ્રી તેમજ અમારા કુળ પરિવારના સર્વ વડીલગણોના ચરણોમાં વંદન સાથે આવો બીજા અધ્યાયની શુભ મંગલ શરૂઆત આજના પ્રથમ દિવસને બધાવતા સંપન્ન કરીએ છીએ ત્યારે સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય ક્રમ સંપન્ન કરી મંગલ દીપ પ્રગટાવી મંગલાચરણ કરી અને આપના સત્સંગ પારાયણનો ક્રમ આગળ ચલાવીશું. સર્વભક્તોને ચરણોમાં મારા કોટી કોટી વંદન.
મહારાજશ્રીના ચરણોમાં મારા વંદન. જે દિવસની આપને સૌ રાહ જોઈ રહ્યા હતા તે દિવસની શુભ મંગલ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે મંગલ પાવન પ્રસંગની શુભ શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય કરીને કરીશું. દીપ પ્રાગટ્ય માટે હું આ સમગ્ર આયોજનના મનોરથી પરિવાર રામગંગા પરિવાર પૂજ્યબેનના કાકાશ્રી ભગત ગોકળભાઈ રામજીભાઈ તથા કૃષ્ણાબેન તેમજ પૂજ્યબેનના માતૃ સ્વરૂપ શાંતાબા તેમજ આજે આપને સદભાગ્ય છે કે આપની વચ્ચે સરદારપુર ગાદીના આચાર્ય પૂજ્ય શૈલેષચંદ્ર મહારાજ પણ છે, તો તેમને હું વિનંતી કરીશ કે તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે પધારશે. ભંડાર છુપાયેલો છે તેવા જ્ઞાન સ્વરૂપ પોથી પૂજન માટે હું રામગંગા પરિવારના ડોક્ટર રાકેશભાઈ તથા સોનલબેનને વિનંતી કરીશ તેઓ પોથી પૂજન માટે આવશે. પરમ પૂજ્ય અધ્યારૂજી મહારાજના પવિત્ર જ્ઞાન તત્વને ભાવથી પ્રેમથી હૃદયંગમ કરવાની મંગલ ભાવના સાથે પ્રાર્થના કરીશું. સંસારમાં અનેક પ્રકારના દુઃખો અને કષ્ટોથી ઘેરાયેલા જીવને સુખ અને શાંતિનો એક આધાર પરમ પવિત્ર જ્ઞાન છે. આવો એ પવિત્ર જ્ઞાન તત્વને અંતઃકરણના ભાવથી વધાવીશું, પ્રાર્થના કરીશું. એ પવિત્ર જ્ઞાન ધારા અમ સૌના હૃદયમાં સ્થિર બને. સ્વામી કૃપા કરો અતિ ઘણી જો અને કવિ અવસર આવ્યો છે. આ અવસરને દીપાવવા માટે સરદારપુર ગાદીના આચાર્ય પૂજ્ય શૈલેષચંદ્ર મહારાજ આપની વચ્ચે પધાર્યા છે, તો સૌ પ્રથમ આપની મહારાજશ્રીનું પુષ્પહારથી સ્વાગત કરીશું. સ્વાગત માટે હું મનોરથી પરિવાર ભગત ગોકળભાઈને વિનંતી કરીશ કે તેઓ મહારાજશ્રીનું સ્વાગત કરશે. લાગણી અનુભવતા
સર્વ ભક્તોને આજે ગૌરવની લાગણી અનુભવતા જોઈ શકું છું. પૂજ્ય માં, આપના ભક્ત સમાજનો એક અનમોલ રતન છે અને જે પરિવારમાં આ રતન કુળ વધુ બની આજે ભગવત કાર્ય કરી રહ્યા છે તેમને પણ કોટી કોટી વંદન. દૂધ મેં ચાવલ મિલ જાય તો ઉસે ખીર કહેતે હૈ, દૂધ મેં ચાવલ મિલ જાય તો ઉસે ખીર કહેતે હૈ, પાણી મેં બૂંદ મિલ જાય ઉસે નીલ કહેતે હૈ, પાણી મેં બૂંદ મિલ જાય ઉસે નીલ કહેતે હૈ, ઓર રશ્મિમાં જૈસે માં મિલ જાય ઉસે તકદીર કહેતે હૈ, ઓર રશ્મિમાં જૈસે માં મિલ જાય તો ઉસે તકદીર કહેતે હૈ. એસી તકદીર બના લેવાલી માં કા પરિચય મેં ક્યાં દે સકું. તેમ છતાં પણ સંતનો પરિચય મેળવવા માટે તો શબ્દોના શણગાર પણ ઓછા પડે છે. તેમની તો માત્ર તેમના કાર્ય દ્વારા અનુભૂતિ જ કરી શકાય છે. સંતના સંગ વિના, તેના સત્સંગ વિના આપનું જીવન શક્ય જ નથી. કેમ કે પરમાત્મા આપણને જન્મ તો આપે છે, પરંતુ જીવન કેમ જીવવું, કેવી રીતે જીવવું તે તો એક સંત જ શીખવાડી શકે. જેમનો જીવન મંત્ર રામકાજ બિના મોહી કહી વિશ્રામા, રામકાજ બિના મોહી કહી વિશ્રામા, સતત ગુરુ કાર્ય ભગવત કાર્ય જેમના જીવનનો ધ્યેય હોય એવા રશ્મિમાં આપના ભગત સમાજનું ગૌરવ જ કહેવાય કે એક નારી બનીને સમગ્ર સમાજમાં અલગ જગાડવો એ કાંઈ નાની સૂની વાત નથી. અમારા જેવી હજારો દીકરીઓમાં પ્રાણ સંચાર કરીને સંસ્કારો જગાડ્યા. એટલું જ નહીં, અધ્યાત્મ રાહો પર ચાલનારા હજારો ભક્તોના અંતકરણમાં ભક્તિના ઝરણા વહાવ્યા. અધ્યરુચિ મહારાજના કીર્તનનો સાચો નિચોડ ભક્ત સમાજ માટે આપ્યો. ભગવત કથા, શ્રી રામકથા દ્વારા ભગવાનની સમીપ લઈ જવાનો એક દિવ્ય રાહ બતાવ્યો જેમાં 33 કોટી દેવતાઓનો વાસ કહી શકાય. આપના ભરતના અતંત્રનો મેરુદંડ એવી ગાય આપની કામધેનુ કહી શકાય. એ ગાય માટે પણ પૂજ્ય રશ્મિમાં એ ગૌ કથામૃતમ દ્વારા માને ઘરે ઘરે સ્થાપિત કરવા સૌને આવાહન કર્યું. પૂજ્ય રશ્મિમાના કાર્યોની વાત કરવા જઈએ તો આપનો અડધો સમય પણ જતો રહે, એમનું કાર્ય એ જ એમની ઓળખ છે. પૂજ્ય રશ્મિમાના સ્વાગત માટે જમનાબેન રઘુનંદન ભગત વડોદરાથી પધારેલા આવશે. પૂજ્ય મહારાજ શ્રી શૈલેષ ચંદ્ર મહારાજ પૂજ્યબેનને આશીર્વચન આપશે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કી જય, કૃષ્ણદાસ મહારાજ કી જય, નામદેવ કબીર સાહેબ પદ્મનાભ ભગવાન, અધ્યારુજી મહારાજ કી જય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિધ્યાનગમ વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શ્રી પ્રજ્ઞાપુત્રી આપણા રશ્મિબેન તથા અત્રે ઉપસ્થિત પુણ્યશાળી આત્માઓ,
હરિભક્તો, ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આજે આ સત્સંગની ભૂમિ પર ભક્તિના અમી છાંટણા થઈ રહ્યા છે અને જે પુણ્યશાળી આત્માઓ છે એ ખરેખર આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે લાભ લઈ રહ્યા છે. વાસ્તવિક દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણા સારાય જીવન પર બે તત્વોનો ખૂબ જ પ્રભાવ રહેલો છે, દર્શન અને શ્રવણ. આપણા સારાય જીવન પર આ બે તત્વોનો ખૂબ જ પ્રભાવ રહેલો છે. દર્શન એટલે જોવું, શ્રવણ એટલે સાંભળવું. આ બે તત્વો દ્વારા જ આપણું જે જીવન પરિવર્તિત થાય છે એ આ બે તત્વો જ ધારણ થાય છે. છતો પણ આપણે આ બે ઇન્દ્રિયો પર બહુ ધ્યાન આપતા નથી, એ ઇન્દ્રિયો પર આપણે ગાફેલ છીએ. દર્શન અને શ્રવણ પર મુખ દ્વારા આપણે ખાઈએ છીએ, પણ એના પ્રત્યે આપણે સભાન છીએ. જો આપણે ન ખાવું હોય તો નથી ખાતા, ના પાડી દઈએ છીએ અને કહો તો કહીએ છીએ કે ના ના નહીં ચાલે, ડાયાબિટીસ છે. સભાન છીએ આપણે, કાન એક એવી ઇન્દ્રિય છે, નિર્દોષ ઇન્દ્રિય છે, કે આપણે એના પ્રત્યે સભાન નથી. દ્રષ્ટિ દ્વારા જોવું અને સાંભળવું, શ્રવણ દ્વારા જે જોવું હોય તે આપણે જોઈએ છીએ, ન જોવાનું જોઈએ છીએ, ન સાંભળવાનું સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ. પરંતુ એ બે ઇન્દ્રિયો દ્વારા જ આપણા જીવનનું પરિવર્તન થાય છે, પરિવર્તિત થાય છે, અને આંતરિક જે આપણું જીવન નિરાકાર રૂપે જે રહેલું છે, સાકાર રૂપે એનો ઉદ્ભવ જે થાય છે આપણા શરીરનો, એનો વિકાસ આ દ્રષ્ટિ અને શ્રવણ આ દ્વારા થાય છે. એટલે આ બે ઇન્દ્રિયો એ ખૂબ જ મહત્વની હોવા છતાં